પંચમહાલ કાલોલમાં 3 મહિના પહેલા નેસડા કરાડામાં બનેલા રોડ પરના નાળા તૂટ્યા. કાલોલમાં આશરે 3 મહિના પહેલા તાલુકાના અલગ અલગ વિસ્તારના ગામોમાં નવા રોડ, નવીન પંચાયત ઘર, રોડ રિસરફેસ, કાચાથી પાકા, ખાસ મરામત વગેરે જેવા તમામ કામોનું તાલુકાના આ કામને લાગતા વળગતા અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પરંતુ 3 મહિના પહેલા જ નેસડા કરાડા રોડનું આશરે 3 કિલોમીટરના અંતરમાં થયેલા રોડ રિસરફેસના કામમાં 3 જેટલા નાળા પણ ભરવામાં આવ્યા હતા, જે વરસાદને કારણે તૂટી જતા વાહન ચાલકોના વાહનો પણ ત્યાં ફસાય છે અને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગામ લોકોનું કહેવું છે કે આ રોડના કામમાં પણ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપર્યું હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ થયો નથી અને તંત્ર દ્વારા હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરી કંઈક ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર. હાલ 2 મહિના પહેલાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે એની અંદર મટીરિયલ જો એવું વાપરવામાં આવ્યું નથી, એને કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, જેથી કરીને આ 3-3 નાળા તૂટી ગયેલ છે. એને કારણે એમ કે સાધન અવર જવરમાં ટ્રેક્ટરો છે, મોટી ગાડીઓ છે, બાઇકો છે, એ લોકોને જવા આવવામાં ઘણી બધી તકલીફો પડે છે, જેથી કરીને આ રસ્તાનું ફરી સમારકામ થાય એ માટે મારે એમ કે હું ઈચ્છું છું. શું નામ તમારું? હસમુખભાઈ શાંતિલાલ સોલંકી બોલું છું. ગામ મોટા કરાડા. નેસડાથી કરાડાનો રોડ 2 મહિના પહેલાં રિફ્રેશ કરવામાં આવ્યો હતો અને હજુ એનો સમય 2 મહિના નથી થયા અને આ એક જ વરસાદમાં ગાબડા પડી ગયા છે. હલકા ગુણવત્તાનો માલ વાપર્યો હોય એવું લાગે છે અને ફરીથી એનું સમારકામ કરે એવી અમારી માગણી છે. શું નામ તમારું? સુરેશભાઈ. ગામ કરાડા. નીસડા કરાડા રોડ બનાવવામાં આવ્યો હતો તેમાં મટીરિયલ ખરાબ વાપરવામાં આવ્યું હતું. તેમાં અત્યારે હાલની તારીખમાં 3-3 નાળા ખરાબ છે અને બોલેરો અને પિકઅપ પણ ફસાઈ હતી. શું નામ? વિપુલભાઈ અરવિંદભાઈ. ગામ કરાડા.